75મા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા અભિયાન હેઠળ ભરૂચ ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકા યુવા મોરચા દ્વારા તિરંગા બાઇક યાત્રા યોજાઈ હતી, જે શહેરના વિવિધ માર્ગો ઉપરથી નીકળતા દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75મા વર્ષ નિમિત્તે એક રાષ્ટ્ર તરીકે સામૂહિક રીતે ધ્વજને ઘરે લાવવો માત્ર તિરંગા સાથેના વ્યક્તિગત જોડાણનું જ નહીં પરંતુ રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની આપણી પ્રતિબદ્ધતાનું મૂર્ત સ્વરૂપ પણ બની જાય છે। અભિયાન પાછળનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતીય રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે। ત્યારે હરઘર તિરંગા રાષ્ટ્રવ્યાપી અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત ભરૂચ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા 15મી ઓગસ્ટ સુધી વિવિધ કાર્યક્રમો યોજી ઉજવણી કરવા જઈ રહ્યું છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર યુવા મોરચો અને તાલુકા યુવા મોરચા દ્વારા તિરંગા બાઇક રેલીનું આયોજન કરાયું હતું, જેમાં શહેર યુવા મોરચાની તિરંગા બાઇક રેલી નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે પ્રસ્થાન કરવામાં આવી હતી। આ પ્રસંગે જિલ્લા ઉપપ્રમુખ દક્ષાબેન પટેલ, ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અમિત ચાવડા, શહેર મહામંત્રી દીપક મિસ્ત્રી સહિતના આગેવાનો અને હોદ્દેદારો તેમજ શહેર યુવા મોરચાના પ્રમુખ મિહિર સોલંકી સહિત સભ્યો જોડાયા હતા। તિરંગા બાઇક રેલી વિવિધ માર્ગો ઉપરથી પસાર થતા દેશભક્તિનું વાતાવરણ ઉભું થયું હતું। આ યાત્રાનું ભૂગુરુશિ ઓવરબ્રિજ થઈ શક્તિનાથ ખાતે પૂર્ણાહુતિ કરાઈ હતી। તો બીજી તરફ તાલુકા યુવા મોરચા દ્વારા યોજાયેલ તિરંગા બાઇક રેલી જાડેસર ગ્રામ પંચાયત ખાતેથી ડીજેના રાષ્ટ્રભક્તિના તાલે શરૂ કરવામાં આવી હતી, જે રેલી શહેરના વિવિધ માર્ગ ઉપરથી પસાર થતા સમગ્ર માર્ગ ઉપર તિરંગા જ નજરે પડતા હતા અને દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। આ પ્રસંગે જાડેસર તાલુકા પંચાયતના સભ્યો, યુવા મોરચાના મહામંત્રી ધર્મેન્દ્ર પુષ્કરણ અને શક્તિસિંહ પરમાર, યુવા મોરચાના તાલુકા પ્રમુખ જયદેવ પટેલ સહિત જાડેસર અને ભુલાવ ગ્રામ પંચાયતના સભ્યો જોડાયા હતા। આઝાદી કા અમૃત મહોત્સવ અને આ દેશના માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે હર ઘર તિરંગાનું અભિયાન આપ્યું છે। આ અભિયાનના ભાગરૂપે ભરૂચ શહેરના યુવાનોએ એક તિરંગા યાત્રાનું આયોજન કર્યું છે। આ યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરીને આ ઝંડા માટેની જાગૃતિ એ લોકોમાં આપશે અને સાથે સાથે આજથી શરૂ થતા આ કાર્યક્રમ 15 તારીખ સુધી ચાલવાના છે અને એના ભાગરૂપે અનેક યુવાનોએ, અનેક સંગઠનોએ વિવિધ પ્રકારના કાર્યક્રમ હાથ ધર્યા છે, ત્યારે આ યુવાનોને હૃદયપૂર્વકને મારા અભિનંદન આપું છું।